नर्मदा जिल्लामां धोधमार वरसादथी ડેડિયાપાડામાં મોહન નદીમાં ઘોડાપુર ગારદા અને મોટા જામુડા વચ્ચે આવેલી છે મોહન નદી. નવા બનાવેલા મોટા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા. અંકલેશ્વરમાં કરજણ નદી બની તોફાની. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધસમસતા પ્રવાહના દ્રશ્યો આવ્યા સામે. સતત વરસાદના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા ઉમટ્યા પ્રવાસીઓ. ભરૂચના નેત્રંગમાંથી પસાર થતી કરજણ નદી બની ગાંડીતુર. કરજણ નદીમાં જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. નદીનો નજારો નિહાળવા ઉમટ્યા લોકો. નેત્રંગના ધાણીખોટ ડેમનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. બે કાંઠે કરજણ નદી વહેતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. રામપુલ વોટરફોલની સુંદર નજારો પણ જોવા મળ્યો. નેત્રંગમાં કીમ નદીની કોતરમાં બાઇક તણાઈ. ચાસવડ અને નાના જાંબુડા જોડતા માર્ગ પર ધસમસતા પાણી વહેતા થયા. જોહર ગ્રુપના યુવાનોએ બાઇકને પાણીના વહેણમાંથી બહાર કાઢી. ભરૂચના નેત્રંગમાં સાંભેલાધાર વરસાદ. મોરિયાણા ગામમાં પાણીના પ્રભાવમાં ફસાયો યુવક. બચવા માટે યુવકે ઝાડનો સહારો લેતા ઝાડ ઉપર ઝટવાયો યુવક. ઝાડ ઉપર ફસાયેલા યુવકને ધસમસતા પાણીથી બચાવવા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન. ભારે જહેમત બાદ યુવકને પાણીમાંથી બહાર કઢાયો. દહેલી અને વાલિયા વચ્ચેનો જર્જરિત બ્રિજ છેલ્લા એક વર્ષથી બંધ. નાળા તરફના રસ્તે અપાયું હતું ડાયવર્ઝન. નાળું પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તૂટી જતા ગામ લોકો થયા પરેશાન. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું. જળતાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા. માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા. ઉમરપાડાના 10 અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટ્રોપિંગ થતા બંધ. ઉમરપાડામાં ભારે વરસાદથી ભયંકર તસવીરો. મેઘરાજના તોફાની બેટિંગ કરતા નદી નાળા ઓવરફ્લો થયા. ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામોને અસર. કેટલાય ગામો થયા સંપર્ક વિહોણા. સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા ઉમરપાડાનું આંબા કેવડી સંપર્ક વિહોણું. મોહન નદી અને વીરાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધોધમાર વરસાદથી ચેકડેમ થયા ઓવરફ્લો. 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું. આભ ફાટતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. વાડી કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર. વહીવટીતંત્રએ લોકોને પાણીમાં ન જવા આપી સૂચના. 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ગમરોળી નાખ્યું. માંગરોળ ઉમરપાડા માંડવીમાં વરસાદી માહોલ. ઘાણાવડથી લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહેતી થઈ. સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ. મોહન નદી અને વીરા નદી તોફાની બની. 7 કોઝવે ઓવરફ્લો થયા. નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરાયા. પોલીસ અને હોમગાર્ડ તૈનાત કરાયા. ભરૂચના વાલિયા અને નેત્રંગમાં સાંભેલાધાર વરસાદ. નીચાણવાળા ઘરોમાં ભરાયા વરસાદી પાણી. અમરાવતી નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ. મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. નર્મદા બાદ ભરૂચમાં મેઘરાજાની થઈ પધરામણી. જિલ્લાના તમામ તાલુકામાં વરસ્યો વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. ભરૂચમાં ભારે વરસાદના કારણે નેત્રંગમાં જળબંબાકાર. વાલિયાથી નેત્રંગ જતા રોડ પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો. બંને છેડે પોલીસ તૈનાત કરાઈ. ભરૂચના નેત્રંગમાં મુશળધાર વરસાદ પડતા ચારેકોર સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. કામલિયા ગામ બેડમાં ફેરવાયો. ભરાયેલા પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. મુશળધાર વરસાદ બાદ સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નર્મદા જિલ્લાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું. ગામના રસ્તા પર સર્જાયા તળાવ જેવા દ્રશ્યો. ભરાયેલા પાણીમાં તણાયા વાહનો. વરસાદી પાણીને કારણે વાહન ચાલકોને વેઠવી પડી ભારે હાલાકી. ભારે વરસાદ બાદ રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં ઘૂસ્યા વરસાદી પાણી. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને નુકસાન. નર્મદા જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ભારે વરસાદ થયો. સિઝનમાં પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે થઈ મેઘરાજાની પધરામણી. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ તોફાની બની. ઉમરપાડામાં સાંભેલાધાર વરસાદથી વરે નદીમાં ઘોડાપુરની સ્થિતિ. વરે નદીમાં પાણીનો પ્રભાવ વધતા કોઝવે પરથી પાણી ફરી વળ્યા. લુહારવડથી કોલખડી જતો માર્ગ બંધ કરાયો. રસ્તો બંધ થતા લોકોને પડી હાલાકી. નર્મદા જિલ્લામાં બારે મેઘ ખાંગા. ભારે વરસાદના કારણે અનેક ગામ બેટમાં ફેરવાયા. ધારાસભ્ય દર્શના દેશમુખે લાછરસ ગામની મુલાકાત લીધી. ગામ લોકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. લાછરસ ગામના 85 વધુ ઘરોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન. અનાજ કરિયાણાની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન. અનાજ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પલળી જતા ગામ લોકોને પડી હાલાકી. ધારાસભ્ય દર્શના દેશમુખે ગામ લોકોને જરૂરી સહાય આપવાની પણ કરી વાત. અરવલ્લીના મોડાસામાં થયો મુશળધાર વરસાદ. મોડાસાના સરડુઈ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત. ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની હોય તેવા દ્રશ્યો આવ્યા સામે.
લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજાની થઈ પધરામણી. સમગ્ર અમદાવાદ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટની વચ્ચે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. અચાનક વાતાવરણમાં પલટાની સાથે શહેરમાં અંધારપટ છવાયું. ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના પશ્ચિમ વિસ્તારોને મેઘરાજાએ ધમરોડ્યા તો શાહીબાગ, મણિનગર, નરોડા, વસ્ત્રાલ સહિતના પૂર્વના વિસ્તારોમાં પણ પડ્યો ધોધમાર વરસાદ. ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા અમદાવાદ શહેરના વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોને અનુભવી રાહત. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સેજપુર વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. નરોડાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. એરપોર્ટ રોડ પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. અનેક વાહનો પાણીમાં ફસાયા. અમદાવાદમાં મેઘો મુશળધાર. સીટીએમ રવારી કોલોની ઇસનપુર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતા મીઠાખડી અંડરપાસ બંધ કરાયો. વસ્ત્રાલમાં પણ પડ્યો ધોધમાર વરસાદ. અનરાધાર વરસાદથી અમદાવાદ પાણી પાણી. અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અનરાધાર વરસાદથી અમદાવાદ પાણી પાણી. ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં મેઘો મુશળધાર. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. પાણીના ધસમસતા પ્રવાહમાં વાહન ચાલકો પરેશાન. અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કાલુપુર જવાના રોડ રસ્તા પર ભરાયા વરસાદી પાણી. વોરાના રોજાથી કાલુપુર જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. અમદાવાદમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઈવાડીમાં 2 ઇંચ વરસાદ પડ્યો. અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ. આણંદમાં વરસાદી માહોલ જામ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા. પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો. દાહોદમાં ભારે વરસાદ. ઘણા નીચાણવાળા ભાગોમાં ભરાયા પાણી. બાપજી કોમ્પ્લેક્ષમાં ભરાયા વરસાદી પાણી. કોમ્પ્લેક્ષમાં આવેલી 5 થી 6 દુકાનોમાં ભરાયા પાણી. મોબાઈલ, ઝેરોક્સ, સ્ટુડિયો સહિતની દુકાનોમાં પાણી ભરાતા નુકસાન. કોમ્પ્લેક્ષમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા. દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. સ્માર્ટ સિટી અંતર્ગત રોડ લેવલ ઉપર બનાવતા કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓનો મત. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મોડાસાની કલ્યાણ 2 સોસાયટીમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા. નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદીનાળા છલકાયા. મુખ્ય માર્ગોનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ. ચાલ બિતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા. વાહન વ્યવહાર સદન તરબંધ. વડોદરાના શિનોરમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. શિનોરથી સાધલી જવાના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રેલવે ગરનાળા નીચે કાર ડૂબી જતા જેસીબીની મદદથી તેને બહાર કઢાઈ. વડોદરામાં વરસાદ શરૂ થતા જ કારેલીબાગમાં મહાકાય વૃક્ષ ધરાશાયી. કાર અને રિક્ષાનો કચર ઘાણ. ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળ ઉપર. ભારે જહેમત બાદ અવરજવર માટે રસ્તો ખુલ્લો મુકાયો. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ. ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. બીએન ચેમ્બર, સાયન્સ કોલેજ રોડ પાણીમાં ગરકા. પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના યોગેશ્વર રોડ પર ભરાયા પાણી. અંકુર સ્કૂલથી ભૂરા વાવ મેઇન રોડ પાણીમાં ગરકાવ. મહેસાણામાં મેઘરાજાની ફરી ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદ થતા ગોપીનાડું ફરી છલોછલ ભરાયું. પાણી ભરાતા એક બાજુનું નાડું બંધ કરાતા ટ્રાફિક જામ. પાટણમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો. સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પદ્મનાથથી રામનગર, બોરસણ, રણુજના ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી. આણંદ જિલ્લાના ખંભાતમાં ધોધમાર વરસાદ. 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. રબારીવાડ, મોચીવાડમાં પાણી ભરાયા. લોટિયા, ભાગોળ વિસ્તારમાં પણ ભરાયા પાણી. હિંમતનગરમાં ભારે વરસાદ. નેશનલ હાઇવે 8 ઉપર ભરાયા પાણી. વાહન ચાલકોને હાલાકી. હાઇવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ. પાટણ જિલ્લામાં મેઘો જામ્યો. પાટણ, સિદ્ધપુર, રાધનપુર પંથકમાં વરસાદ વરસ્યો. માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશ. આણંદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરીમાં સાર્વત્રિક વરસાદ. ખંભાત, શંકરપુર રોડ, ઋણમુક્તેશ્વર મંદિરમાં ભરાયા પાણી. રબારીવાડ, મોચીવાડ, સરદાર ટાવર રોડ પર પાણી.
પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, યોગેશ્વર રોડ પર પાણી ભરાતા જળબંબાકાર, અંકુર સ્કૂલથી ભોરાવાવ મેઇન રોડ પાણીમાં ગરકાવ થયો. વડોદરાના સાવલી તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ. સાવલીના શંકરપુરા ગામમાં ભરાયા પાણી. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભરાયા પાણી. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. વાવડી, રૂપાલ, મનોરપુર, અડપોદરા, પેઢમાળા, બાવસર, હાથરોલ, રણાસણ ગામોમાં ભારે વરસાદ. નેશનલ હાઈવેના સર્વિસ માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. આસ્ટોડિયા વિસ્તારમાં વરસાદ. ખાડિયા, કાલુપુર અને ગીતા મંદિર વિસ્તારમાં પણ વરસાદ. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. પ્રહલાદનગર, મકરબામાં વરસાદ. સરખેજ, વેજલપુરમાં પણ વરસાદ. અમદાવાદના સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ ફરી શરૂ. જનતા રિપોર્ટરમાં અમદાવાદના દ્રશ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઓઢવ, રખિયાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ. સુરેન્દ્રનગર અને લીંબડી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે વરસાદ. લીંબડી તાલુકાના નાની, કઠેચી, ગડથલ સહિતના ગામોમાં વરસાદ. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. કલ્યાણપુર, ભાણવડ પંથકમાં વરસાદ. વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ. ધોલવાણી, મકરોડા, લીલીછા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી જમાવટ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. યાત્રાધામ શામળાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. મંદિર જવાના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. ભિલોડા પંથકમાં વરસાદી માહોલની વચ્ચે વૃક્ષ ધરાશાયી. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બે કારને પહોંચ્યું નુકસાન. બીજી તરફ ભિલોડા ઈડર ધોરીમાર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર વિસ્તારમાં વરસાદ. અલકાપુરી, અકોટા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભાયલી, વાસણા, સેવાસી સહિતના ગામોમાં પણ વરસાદ. ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ. બિલિયા, લાલપુર, ખોવનાળામાં વરસાદ. રસ્તા ઉપર વહ્યા વરસાદી પાણી. ગોલાપુર, અનાવાડા, રૂનીમાં પણ વરસાદ. મહેસાણા શહેરમાં વરસાદનું આગમન. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. ખેડૂતોમાં ખુશીનો માહોલ. લોકોને ગરમીથી મળી રાહત. પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી. ડાંગર રોપણીની ખેડૂતોએ કરી શરૂઆત. કચ્છના મુંદ્રામાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીથી રાહત. આણંદમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે પડ્યો ધોધમાર વરસાદ. કરમસદ, બાખરોલ, મોગરી, સંદેશ્વર, વલાસણ, ચિખોદરામાં વરસાદે ધડબડાટી બોલાવી. આણંદમાં પણ વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ આણંદમાં વરસાદનું આગમન થયું. સમારખા, ચિખોદરા, સાદનાપુરા, ગામડી સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદના અસરવામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદે વેજલપુરને બાનમાં લીધું. વરસાદી પાણી ભરાતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. અમદાવાદના ગોતા નજીક સિલ્વર ઓક કોલેજ રોડ પર ભરાયા પાણી. રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. ગોંડલના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ગોંડલના વાસાવડમાં ધોધમાર વરસાદ શરૂ. શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા સામે. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યા પાણી. વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો. શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ. કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવતદાન મળશે. સખત ગરમીમાં ધાનેરામાં વરસાદનું આગમન. ભવનની સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગાંધીનગર શહેરમાં વરસાદ. વરસાદના કારણે ભરાયા પાણી. કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. હિંમતનગરની મુખ્ય માર્કેટિંગ યાર્ડના મેઇન ગેટ આગળ વરસાદી પાણી ભરાયા. માર્કેટિંગ યાર્ડના કર્મીઓ, દુકાનદારો, વેપારીઓ સહિત ખેડૂતોને ભારે મુશ્કેલી. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા.
દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ. એસજી હાઈવે પ્રહલાદનગર વેજલપુરમાં વરસાદી વાતાવરણ. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો. ગુજરાતવાસીઓ બે દિવસ સાવધાની રાખજો. ગુજરાતના છ જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં થઈ શકે છે અતિભારે વરસાદ. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ. ગુજરાતના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, તાપી, ડાંગ, અમરેલીમાં થઈ શકે છે અતિભારે વરસાદ. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું છે ઓરેન્જ એલર્ટ. 48 કલાક દક્ષિણ ગુજરાત ખૂબ જ સાવધાન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. બે દિવસ અતિ ભારે વરસાદ પડશે. સુરત, વલસાડમાં પૂર આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવી શકે. બે દિવસ અમદાવાદવાસીઓ પણ સાવધાન રહેજો. અમદાવાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. અમદાવાદમાં 48 કલાક ભારે રહી શકે. સરખેજથી બાવડા સુધી ભારે વરસાદ થઈ શકે. 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીએ કરી આગાહી. કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. 16, 17, 18 જુલાઈએ અતિભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે ધોધમાર વરસાદ. ગુજરાતમાં પૂર આવવાના પ્રબળ એંધાણ. 3 પાડોશી રાજ્યમાં પણ વરસાદનું એલર્ટ. મહારાષ્ટ્રમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ. મધ્યપ્રદેશમાં 2 દિવસ ઓરેન્જ, તો રાજસ્થાનમાં 5 દિવસ વરસાદનું યલો એલર્ટ. ગુજરાતમાં 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. સમગ્ર વેસ્ટ કોસ્ટમાં રેડ એલર્ટ જાહેર. બે સિસ્ટમના કારણે દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની છે આગાહી. ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રમાં પડશે ધોધમાર વરસાદ. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી. ગોધરામમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી. ભૂતળી ઝાંપા રોડ વિસ્તારમાં સ્મશાનની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થતાં વાહનો દટાયા. વીજપોલ તૂટતા વીજ પુરવઠો બંધ કરાયો. ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ. અંકલેશ્વર નેત્રંગ બાયપાસ રોડ બેસી ગયો. ડેડિયાપાડા થઈને મહારાષ્ટ્રને જતો રોડ બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકોને ભારે હાલાકી. ઉમરપાડામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. ઉમરપાડાથી જૂના ઉમરપાડાને જોડતા બ્રિજની રેલિંગનું થયું ધોવાણ. બ્રિજની માટીનું પણ ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી. વાપીના રસ્તા પર ખાડા રાજ યથાવત. વાહનોની ધમધમતા રોડ ઉપર અસંખ્ય ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ઝંડા ચોક અને ચલામાર્ગ ડિસ્કો ડાન્સર સમાન થતા તંત્રના આ ખાડા કાન. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ. ઉમરપાડાની મોહન નદી ગાંડીતુર. ઉમરપાડાથી ચંદ્રપાડા જવાનો માર્ગ બેસી ગયો. રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ. ભિલોડામાં વરસાદ વરસતા રસ્તો ધોવાયો. બોલુંદ્રાથી જાલિયા ગામને જોડતો રસ્તો ધોવાતા વાહન ચાલકોને હાલાકી. સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી.